નમસ્કાર મિત્રો, હું અમિત જોશી આપનું આ વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું. આપણે આજે વાત કરીશું ક્વેશ્ચન ટેક્સ વિશે. આ એક અગત્યનો ટોપિક છે જે સારા એવા માર્ક્સ અપાવડાવે છે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે. તો આપણે આ ટોપિકની આજે ચર્ચા કરીશું. તો કેટલાક અગત્યના નિયમો છે ક્વેશ્ચન ટેક્સ વિશેના, જે મેં આમાં આવરી લીધેલા છે. તો આપણે નિયમો જોશું. એમાં પ્રથમ નિયમ છે, જો વાક્ય હકારમાં હોય તો તેનું પ્રશ્નાર્થ નકાર થાય છે, અને જો વાક્ય નકારમાં હોય તો તેનું પ્રશ્નાર્થ હકારમાં થાય છે. દાખલા તરીકે, શી ઇઝ બ્યુટિફુલ, ઇઝન્ટ શી? વી હેવ નોટ સીન ધીસ ફિલ્મ, હેવ વી? નિયમ નંબર બે, જો મુખ્ય ઉપવાક્યમાં કર્તા સ્થાને વ્યક્તિવાચક સર્વનામ હોય તો તે જ સર્વનામ પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે. દાખલા તરીકે, હી નોઝ મેની લેંગ્વેજીસ, ડઝન્ટ હી? વી આર હ્યુમન બિઈંગ્સ, આરન્ટ વી? નિયમ નંબર ત્રણ, જો મુખ્ય ઉપવાક્યમાં કર્તા સ્થાને ધીસ અથવા ધેટ હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં ઇટ આવે છે, અને જો ધીસ કે ધોઝ આપેલ હોય તો ધે આવે છે. દાખલા તરીકે, ધીસ ઇઝ માય પેન, ઇઝન્ટ ઇટ? ધેટ ઇઝ અ ડોગ, ઇઝન્ટ ઇટ? ધીઝ આર પિક્ચર્સ, આરન્ટ ધે? નિયમ નંબર ચાર, જો મુખ્ય ઉપવાક્યમાં કર્તા સ્થાને નામ હોય તો તેને અનુરૂપ યોગ્ય વ્યક્તિવાચક સર્વનામનો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્યમાં થાય છે. દાખલા તરીકે, રીના ઇઝ અ બ્યુટિફુલ ગર્લ, ઇઝન્ટ શી? ચિલ્ડ્રન લાઇક સ્વીટ્સ, ડોન્ટ દે? નિયમ નંબર પાંચ, જો પ્રશ્નાર્થ નકારમાં હોય તો સહાયક ક્રિયાપદ સાથે નોટનું ટૂંકું રૂપ આવે છે. દાખલા તરીકે, આઈ એમ અ ટીચર, આરન્ટ આઈ? અહીંયા આર નોટનું ટૂંકું રૂપ આરન્ટ મૂકેલું છે. નિયમ નંબર છ, પ્રશ્નાર્થ વાક્યનો કર્તા હંમેશા સર્વનામ જ હોય. દાખલા તરીકે, આઈ ડુ નોટ નો હિમ, ડુ આઈ? રીના વોચ ઇઝ ધ ટીવી, ડઝન્ટ શી? નિયમ નંબર સાત, જો વાક્યની શરૂઆત ધૈર્યથી થતી હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાના સ્થાને ધૈર્ય જ આવે છે. દાખલા તરીકે, ધેર ઇઝ નો સ્કૂલ નિયર બાય, ઇઝ ધેર? હવે આપણે જોઈએ નિયમ નંબર આઠ. આ એક અગત્યનો છે, ખૂબ જ યાદ રાખવા જેવો, વારે વારે દરેક એક્ઝામમાં પૂછાતો હોય એવો એક ટોપિક છે. નિયમ નંબર આઠ જોઈએ, જ્યારે નીડ અને ડેરનો ઉપયોગ સહાયક ક્રિયાપદ તરીકે થયો હોય ત્યારે તે પ્રશ્નાર્થ વાક્યમાં એમના એમ જ આવે છે. દાખલા તરીકે, યુ નીડ નોટ વોરી અબાઉટ ઇટ, નીડ યુ? હી ડેર નોટ અપોઝ હિઝ બોસ, ડેર હી? પરંતુ જ્યારે નીડ અને ડેર મુખ્ય ક્રિયાપદ તરીકે આવે છે ત્યારે અન્ય યોગ્ય સહાયક ક્રિયાપદનો ઉપયોગ પ્રશ્નવાક્યમાં થાય છે. દાખલા તરીકે, હી વિલ નીડ યોર હેલ્પ, વોન્ટ હી? શી ડીડ નોટ નીડ ટુ વોરી, ડીડ શી? નિયમ નંબર નવ, જ્યારે યુઝ્ડ ટુનો ઉપયોગ સહાયક ક્રિયાપદ તરીકે થયો હોય ત્યારે પ્રશ્નવાક્ય કાં તો ડીડન્ટ અથવા યુઝ્ડ નોટ થી બને છે. દાખલા તરીકે, હી યુઝ્ડ ટુ ડ્રિંક એક્સેસિવલી, ડીડન્ટ હી? હી યુઝ્ડ ટુ ડ્રિંક એક્સેસિવલી, યુઝન્ટ હી? નિયમ નંબર દસ, બધા આજ્ઞાર્થ વાક્યમાં પ્રશ્નવાક્ય તરીકે વિલ યુનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, પોસ્ટ ધીસ લેટર, વિલ યુ? જો આજ્ઞાર્થ વાક્યમાં નાખુશી, ગુસ્સો કે ઠપકો વ્યક્ત થતો હોય તો પ્રશ્નવાક્યમાં કાન્ટ યુ નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, સ્ટોપ ટોકિંગ, કાન્ટ યુ? નિયમ નંબર અગિયાર, વાક્યમાં લેટનો ઉપયોગ થયો હોય અને તે દરખાસ્ત કે સૂચનાનો અર્થ ધરાવતો હોય તો પ્રશ્નવાક્યમાં શેલ વી આવે છે. દાખલા તરીકે, લેટ અસ ઇન્ફોર્મ ધ પોલીસ, શેલ વી? જો લેટ પરવાનગીનો અર્થ દર્શાવતું હોય તો પ્રશ્નવાક્યમાં વિલ યુ આવે છે. દાખલા તરીકે, લેટ હિમ ગો હોમ, વિલ યુ? હવે આપણે છેલ્લો અગત્યનો નિયમ જોઈએ. આ ખાસ
અમુક શબ્દો યાદ રાખીએ જેનાથી આપણને થોડું સહેલું પડી જાય છે. તો નિયમ નંબર 12, વાક્યમાં નીચેના શબ્દો આપેલા હોય તો તેનું પ્રશ્ન વાક્ય હંમેશા હકાર જ થાય છે. શબ્દો છે ફ્યુ, રેરલી, નોન, લિટલ, સ્કેરલી, નથિંગ, નાઇધર, નો, સેલ્ડમ, નોબડી.